રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે શક્તિપીઠ અંબાજીમાં માતાના દર્શન કરવા આવ્યા હતા. પાલનપુર પાસે કાર્યક્રમ બતાવી મોટર માર્ગે અંબાજી આવ્યા હતા. અંબાજી મંદિર તરફથી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમણે માતાજીના ગર્ભગૃહમાં જઈને માતાજીની પૂજા અર્ચના કરી હતી. અંબાજી આવેલા આનંદીબેન પટેલે પોતાની પુત્રી અનાર પટેલ સાથે જગતજનની જગદંબાની પૂજા અર્ચના કરી હતી. ત્યારબાદ તેમણે માતાજીની ગાદી પર જઈ ભટ્ટજી મહારાજના આશીર્વાદ લીધા હતા. તેમણે જણાવ્યું હતું કે હોળી ધૂળેટીના તહેવારો સમગ્ર દેશમાં ઉજવાતા હોય છે, ત્યારે માતાજીને વિનંતી કરું છું કે દેશને 125 કરોડ જનતાનું સારું કરે અને સમગ્ર વિશ્વની મહાસત્તા ભારત બને, સરહદ પર સુરક્ષા કરતા જવાનોની રક્ષા કરે તેવી હું પ્રાર્થના કરું છું. આ તહેવારો સમગ્ર દેશમાં ઉજવાતા હોય છે અને માતાજીના આશીર્વાદ લેવા માટે એ દિવસોમાં અનેક ભક્તો દર્શન કરવા માટે અહીં આવે છે. હું જ્યારે માતાજીના દર્શન કરવા માટે આવી છું ત્યારે એટલી જ માતાજીને વિનંતી કરું છું કે દેશની 125 કરોડની જનતાનું રક્ષણ કરે અને સુખે ને સમૃદ્ધ આપણો દેશ બને અને વિશ્વની એક મહાસત્તા ભારત બને, સરહદ ઉપર સુરક્ષા કરતા આપણા જવાનો એ રક્ષા કરે એટલી પ્રાર્થના કરું. ધન્યવાદ. ઉમેશ પંચાલ સાથે ગુજરાત ન્યૂઝ અંબાજી.